નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક બિગ ન્યૂઝ સાથે. હું છું મિહિર રાવલ. બિગ ન્યૂઝમાં આજે જોઈશું દિવસભર કયા મોટા સમાચાર રહ્યા ચર્ચામાં. બિગ ન્યૂઝમાં એ સમાચારો જોઈશું જે તમને કરે છે સૌથી વધુ અસર. આપની ચેનલ ઝી 24 કલાક રોજ રાત્રે 8 વાગે બતાવશે દિવસભરના બિગ ન્યૂઝ. તો આજના બિગ ન્યૂઝ પર નજર કરી લઈએ. પહેલા એક વખત તો ચંદ્રયાન 2 એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચીને ચંદ્રની પહેલી તસવીર મોકલી છે. જી હા, 2650 કિલોમીટર પરથી આ ચંદ્રની તસવીર લેવામાં આવી છે. ઇસરોએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ તસવીર વિશે વાત કરીશું. આ સિવાય આજનો સૌથી મોટો મુદ્દો આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં ચિદમ્બરમના 4 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે. આ સમગ્ર મામલો 2 દિવસથી ચર્ચાઈ રહ્યો છે. આ સિવાય જો વાત કરીશું બિગ ન્યૂઝમાં, તો કથિત પત્ની કેસમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત પોલીસ નહીં કરે હવે આ સમગ્ર મામલાની તપાસ, મોટી રાહત કહી શકાય. આ સિવાયના બિગ ન્યૂઝ જોઈશું. રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ રાજકોટ દોડ્યા છે અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. આના પર પણ વાત કરીશું આજે બિગ ન્યૂઝમાં. આ તમામ સમાચારો પર વાત કરીશું, તમામ સમાચારોનું વિશ્લેષણ કરીશું. સુરતમાં મોબાઈલથી મહિલાને ટ્રિપલ તલાક આપી દીધા હોવાનો કેસ, અને ત્યારે ઝી 24 કલાકની અસર થઈને આખરે પોલીસે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધી છે. આની પણ આજે બિગ ન્યૂઝમાં વાત કરીશું. આ સિવાય મોટા સમાચાર, ગુજરાતના 5000 ખેડૂતોને પેન્શનનો લાભ મળશે. ખેડૂતો માટે સારા સમાચાર, ખેડૂતો માટે બિગ ન્યૂઝ. જામનગરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. તહેવારોનો સમય છે ત્યારે આ વેપારીઓ ત્યાં ફૂડ વિભાગના દરોડા, ત્યારે આ સમાચાર પર પણ એક નજર કરીશું. રાજ્યમાં બ્લડ પ્રેશરની નકલી દવાઓ વેચતી એજન્સી પર ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. આજે નકલી એજન્સી પર દરોડા પડ્યા છે તે બિગ ન્યૂઝ પર પણ નજર કરીશું. આ સિવાય ભાવનગર અને જામનગર જિલ્લામાં ધીમી ધારે છૂટો છવાયો વરસાદ, વરસાદની પણ વાત કરીશું. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના લાંભા મંદિરના ઇતિહાસમાં પહેલી વખત પ્રસાદ વિતરણ બંધ થયું છે. લોકોનો આસ્થાનું કેન્દ્ર એવું લાંભા મંદિર, અને ત્યાં પહેલી વખત પ્રસાદ વિતરણ બંધ થયું છે તેની પણ વાત કરીશું. અને વિગતવાર બિગ ન્યૂઝ પર નજર કરીએ તો સૌથી પહેલા વાત ચંદ્રયાનની. ભારતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન 2 એ પહેલી ચંદ્રની તસવીર મોકલી છે. ચંદ્રથી 2650 કિલોમીટર દૂરથી આ તસવીર મોકલવામાં આવી છે. ઇસરોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. ચંદ્રયાન 2 જ્યારથી 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી પળેપળની માહિતી ઇસરો આપી રહ્યું છે અને ચંદ્રયાન 2 એ ચંદ્રની પહેલી તસવીર મોકલી છે. ઘણી જ એક આનંદની ઘડી છે, ગર્વની ઘડી છે, ત્યારે ચંદ્રયાન માંથી આ પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર આપણે બતાવી રહ્યા છીએ કે જે તસવીર ટ્વીટ કરીને ઇસરોએ માહિતી આપી છે. અપોલો અને માર્સ ઓરિએન્ટલ જે મિશન જ્યાં લેન્ડ થયા હતા તેની પણ જગ્યા બતાવવામાં આવી છે. ટેક અ લુક એટ ધ ફર્સ્ટ મૂન ઇમેજ કેપ્ચર્ડ બાય ચંદ્રયાન 2. આ પ્રકારનું ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે ચંદ્રયાન 2 થી જે પહેલી ચંદ્રની તસવીર કેપ્ચર કરવામાં આવી છે, જે તસવીર ખેંચવામાં આવી છે તેના પર એક નજર. 2650 કિલોમીટર દૂર ચંદ્રની સપાટીથી ચંદ્રયાન 2 પહોંચી ચૂક્યું છે. 21 ઓગસ્ટની આ તસવીર છે જે થોડા સમય પહેલા જ ઇસરોએ ટ્વીટ કરી છે. આપને એ પણ જણાવી દઈએ કે જે આ ચંદ્રયાન 2 છે તે થોડા સમયમાં જ 5 સપ્ટેમ્બર સુધી ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે અને ત્યારબાદ ચંદ્રયાન 2 જે ભારતને જે માહિતી આપશે તે માહિતી દેશના ભવિષ્ય માટે, દુનિયાના ભવિષ્ય માટે ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થશે. અને હવે સમાચારમાં વાત પી ચિદમ્બરમની. સીબીઆઈ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે ચિદમ્બરમના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આપને એ પણ જણાવી દઈએ કે સીબીઆઈએ ચિદમ્બરમની વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ચિદમ્બરમ તરફથી 2 વકીલોએ દલીલો કરી અને ત્યારબાદ ખુદ ચિદમ્બરમે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. ચિદમ્બરમે દાવો કર્યો કે તેમણે તપાસમાં પૂરો સહયોગ આપ્યો છે અને સવાલોના જવાબ આપ્યા. સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કેસમાં વધુ તપાસની જરૂર હોવાની દલીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે સીબીઆઈની તપાસમાં ચિદમ્બરમે સહયોગ નથી આપ્યો અને આ માટે જ રિમાન્ડ મંજૂર કરવામાં આવે. આખરે 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરી લેવામાં આવ્યા છે.
તો અત્યાર સુધીનો આ સમગ્ર મામલો પી ચિદમ્બરમનો નાટકીય જે ઘટનાક્રમ રહ્યો તેના પર એક નજર કરી લઈએ તો 2017માં INX મીડિયાને લઈને ફરિયાદ નોંધાઈ હતી, કેસ દાખલ થયો હતો. ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો, જે કામગીરી થઈ તેમાં કાર્તિ ચિદમ્બરમની ધરપકડ થઈ, તેના પર પણ સવાલ જવાબ થયા, પૂછપરછ થઈ. પી ચિદમ્બરમની પણ પૂછપરછ સીબીઆઈ અને ઈડીએ કરી હતી અને ત્યારબાદ સીબીઆઈ નોટિસ જારી કરી હતી. 19 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે વચગાળાના રાહત નહોતી આપી અને જામીન અરજી ફગાવી દીધી. તે બાદ આ નોટિસ જારી કરવામાં આવી, પરંતુ ત્યારથી પી ચિદમ્બરમ ક્યાંક ભૂગર્ભમાં જતા રહ્યા હતા. સતત 27 કલાક સુધી તેઓ ક્યાંય નજરે નહોતા પડ્યા. સીબીઆઈ અને ઈડીની ટીમ તેમના નિવાસસ્થાને પણ પહોંચી, પરંતુ ત્યાં પણ તેઓ નહોતા મળ્યા. ત્યારે ત્યાં નોટિસ ચીપકાવવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે અચાનક જ કોંગ્રેસની પત્રકાર પરિષદ, પી ચિદમ્બરમ ત્યાં પહોંચ્યા. એક રિટર્ન સ્ટેટમેન્ટમાં તેમણે કહી દીધું કે હું નિર્દોષ છું, મારી સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં હું સહયોગ આપવા માટે જ ગાયબ થયો હતો. અને ત્યારબાદ તેઓ નિવાસસ્થાને જવા નીકળ્યા. સીબીઆઈની ટીમ નિવાસસ્થાને પહોંચી, ઈડીની ટીમ નિવાસસ્થાને પહોંચી, 3-4 ટીમો પહોંચી અને આખરે તેમની ધરપકડ કરી લેવામાં આવી તેમના નિવાસસ્થાનેથી. સીબીઆઈના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા. આ બિગ ન્યૂઝ છે અત્યાર સુધીના, કારણ કે એ જ મુખ્યાલય કે જેનું 9 વર્ષ પહેલા ઉદઘાટન યુપીએ સરકારમાં થયું હતું, ત્યાં સીબીઆઈ મુખ્યાલયમાં તેમનું પૂછપરછ કરવામાં આવી. આખી રાત પૂછપરછ ચાલી અને આજે તેમને સ્પેશિયલ જજ સામે રજૂ કરવામાં આવ્યા. 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગુજરાતના અન્ય સમાચાર પર નજર કરી તો ગૌરવ દૈયાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી છે, તેમણે પીડિતાએ કરેલી ફરિયાદ મામલે ગુજરાત પોલીસ હવે તપાસ નહીં કરે. પક્ષની દલીલો સાંભળી હતી હાઈકોર્ટે, બંને પક્ષની આ દલીલો સાંભળી અને ત્યારબાદ આ મોટી રાહત કહી શકાય ગૌરવ દૈયા માટે. ગૌરવ દૈયાએ કરેલી અરજી પર હવે ગાંધીનગર પોલીસ તપાસ કરશે. આ સમગ્ર મામલે આજે પીડિતા અને તે પહોંચ્યા હતા હાઈકોર્ટમાં. હાઈકોર્ટમાં આજે સમગ્ર મામલાની સુનાવણી થઈ, બંને પક્ષોની દલીલો રજૂ થઈ અને આખરે હાઈકોર્ટે અવલોકન કર્યું અને હાઈકોર્ટે ગૌરવ દૈયાને રાહત આપતા એ કહ્યું છે કે હવે આ સમગ્ર કેસની તપાસ ગુજરાત પોલીસ નહીં કરે, આ કેસની તપાસ ગાંધીનગર પોલીસ કરશે. આપને એ પણ જણાવી દઈએ કે ગૌરવ દૈયાને આઈએએસ પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કેડરના અધિકારી અને કથિત જે પ્રેમ પ્રકરણ છે, કથિત પત્નીનું આ પ્રકરણ છે, તેને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ ગૌરવ દૈયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે મારી સામે કિન્નાખોરી રાખવામાં આવે છે, મને કનડગત કરવામાં આવે છે ગુજરાત પોલીસ દ્વારા, આ ગુજરાત પોલીસના દાયરાનો કેસ નથી, તેમ છતાં ગુજરાત પોલીસ ઇન્ટરફિયર કરી રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે મોટી રાહત સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દૈયાને આપી છે. અને હવે વાત રાજકોટ શહેરની. રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં તાવ અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં વધી રહેલા આ રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ભાગ લીધો. તેમણે અલગ અલગ વિભાગોમાં મુલાકાત લઈ તમામ તબીબો અને સ્ટાફને દર્દીઓની સુવિધા પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે અને રોગચાળો કાબૂમાં રહે તેવી કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. રાજકોટમાં મલહાર મેળો ચાલી રહ્યો છે અને રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. તંત્રને વધારે સચેત રહેવાનું તેમણે જણાવ્યું છે. હજી ચોમાસાની અંત નથી આવ્યો, ચોમાસાની ઋતુ હજુ પણ ચાલુ છે, ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પહોંચેલા આરોગ્ય કમિશનર જયંતિ રવિ સમિતિની બેઠકમાં ભાગ લીધો અને આરોગ્ય અધિકારીઓને તેમણે સાવચેતીના પગલાં ભરવાની તાકીદ કરી. આજે આપણે રાજકોટની અંદર જે આપણી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ છે એની મીટિંગ માટે એના અધ્યક્ષ તરીકે હું અહીંયા રોગી કલ્યાણ સમિતિની મીટિંગ કન્ડક્ટ કરવા માટે આવી છું. આનું હાર્દ ખાસ એ છે કે આપણે જે હોસ્પિટલ્સમાં જે આપણે બધા પેશન્ટ્સ જે આવે છે એમના માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને એમાં નો ડાઉટ ઉત્તરોત્તર આપણે ઇન્ક્રીઝ કરતા હોઈએ છીએ, પણ આપણે ઈચ્છીએ છીએ કે ખરેખર આપણું જે હોસ્પિટલ છે બિલકુલ નમૂનેદાર ત્યાં આગળ કામ થાય એ દિશામાં અમે કોશિશ કરી રહ્યા છીએ. અને હવે બિગ ન્યૂઝમાં આગળ વાત સુરતની. સુરતમાં સામે આવ્યો ત્રિપલ તલાકનો કિસ્સો. પત્નીને ફોન પર જ ત્રિપલ તલાક અપાયા.
મહિલા પહોંચી હતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે, પરંતુ પોલીસ ત્રિપલ તલાકના નવા કાયદા હેઠળ આખરે ગુનો નોંધ્યો છે. ઝી 24 કલાકે આ સમગ્ર મામલો બતાવ્યો અને આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. ત્રિપલ તલાકનો આ કિસ્સો સામે આવ્યો છે. કઈ વાતને લઈને ત્રિપલ તલાક આપવામાં આવ્યા તે તો હજી નથી જાણી શકાયું, પરંતુ આ સુરતમાં આ મહિલાને ત્રિપલ તલાક આપવામાં આવ્યા અને 3 વખત તલાક 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 બોલી ફોન પર જ તલાક આપી દેવામાં આવ્યા. તમારી ફરિયાદ ગઈકાલે નહોતી લેવાય, આજે તમારી ફરિયાદ લેવામાં આવી છે. કેટલા ખુશ છો અને શું કહેવા માંગો સામે જોઈને? હું ખુશ છું કે મારી ફરિયાદ લીધી. આજે હું બહુ ખુશ છું. શું થયું હતું તમારી સાથે? કઈ રીતે તમને તલાક આપવામાં આવ્યા? મને ફોન, મને મારા હસબન્ડે, જે હસબન્ડ હતા, એમણે ફોન ઉપર મને તલાક આપી દીધેલી. કારણ એમ જ બસ કે ભાઈ આવવાની કે નહીં, મેં એમ કીધું. મેં કે હું નહીં આવવાની, કેમ કે મને તકલીફ હતી. એકચ્યુઅલી લેડીઝ પ્રોબ્લેમ જેને કહેવાય, તો એણે મારી વાત નહીં સાંભળીને બસ 3 વાર ફોન ઉપર બોલી દીધું તલાક તલાક. તમે ગઈકાલે અહીં આવ્યા હતા, તમને ગઈકાલે પોલીસ દ્વારા જે તમારી ત્રિપલ તલાકની ફરિયાદ હતી તે તમારે નોંધાવી હતી. શું થયું હતું ત્યારબાદ? અત્યારે તમારી ફરિયાદ દાખલ થઈ છે, તમે શું કહેશો આખી ઘટના? કાલે હું આવેલી હતી ફરિયાદ નોંધાવવા માટે, તો એમ કીધું હતું કે ભાઈ જે એ વિલ પાસ થઈ છે પણ એનું પેલું આવેદન પત્ર છે તે હમણાં સુધી આવેલું નથી, બરાબર. તો પછી મારા પર ફોન આવ્યો કે ભાઈ તમે આવો, આવીને તમે એ કરાવો, તમારી ફરિયાદી નોંધાવો. તો હું ફરિયાદ નોંધાવવા આવેલી છું. જે મારા હસબન્ડ જે હતા એમણે મને તલાક આપી દીધી, ને એમમાં પોલીસ સ્ટેશન મારી ફરિયાદી નોંધાય સપોર્ટ આખી મીડિયાનો છે, તો હું બહુ ખુશ છું. શું ઈચ્છો છો તમે? કે ભાઈ તમે પહેલા એવા છો કે જેમની ગુજરાતમાં પહેલી વખત ફરિયાદ દાખલ થઈ છે, બીજી જે મહિલાઓ છે જે આ રીતે ભોગ બની, તેને તમે શું કહેવા માંગો? હું એમ કહું કે ભાઈ તમે બી અવાજ ઉઠાવો. કેસ જૂનો હોય નવો એનો કંઈ લેવું દેવું નથી. હવે જે કાયદો આવી ગયેલો છે એને લાગુ પડશે, ને જે તલાક બોલશે એમને સજા મળશે. ને હું બહુ ખુશ છું. મારે તો લાઈફ એને બરબાદ કરી, પણ આ લાઈફ મારી એને બરબાદ કરી, પણ હવે કોઈ પહેલાં કોઈ બીજો માણસ તો હવે કોઈ બીજી એમ લેડીને બોલી તો નહીં શકે ને કે ભાઈ હવે હું તને તલાક આપું છું. એ તલાક આપતા પહેલાં હવે વિચારશે. અને હવે વાત ખેડૂતોની. ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત પેન્શન માટે ખેડૂતોની નોંધણીની શરૂઆત થઈ ગઈ છે. નોંધણી શરૂઆત થયાના 2 જ દિવસમાં 5,000થી વધારે ખેડૂતોએ પેન્શન માટે નોંધણી કરાવી છે. આ યોજનાનો લાભ ગુજરાતના 5,00,000 કરતા વધારે ખેડૂતોને મળશે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 300થી વધારે ખેડૂતો યોજનામાં જોડાયા. પેન્શન યોજનામાં નોંધણીની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોએ સામાન્ય સેવા કેન્દ્ર ખાતે નોંધણી માટે લાઇન લગાવી છે. અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં 200થી વધારે ખેડૂતો યોજનામાં જોડાયા. ખેડૂતોનું માનવું છે કે આ યોજના તેમને નિવૃત્તિ બાદ સ્વમાનભેર જીવવામાં મદદ કરશે. જ્યારે તેઓ પોતે શારીરિક શ્રમ કરી શકવાની સ્થિતિમાં નહીં હોય ત્યારે મહિને 3,000નું પેન્શન તેમનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થશે. ખેડૂતોનું એ પણ કહેવું છે કે અત્યારથી લઈ 60 વર્ષ સુધી જે રકમ ભરીશું તે મહત્તમ 2 વર્ષની પેન્શનમાં પરત મળી જશે. આ યોજના અંતર્ગત જે કોમન સર્વિસ સેન્ટર છે જિલ્લાના અથવા તો રાજ્યના ગામડાની અંદર, એ સર્વિસ સેન્ટરની અંદર જઈ અને ખેડૂત પોતાનું આધાર કાર્ડ, બેંક ડિટેલ એ લઈને ત્યાં જાય, એટલે કોઈપણ પ્રકારના પૈસા ભર્યા વગર ત્યાં જઈ અને પોતાનું નામ એ નોંધાવી શકે છે. પરંતુ ફક્ત મેં અગાઉ જેમ વાત કરી એમ એમની મર્યાદા એ છે કે એ 18થી 40 વર્ષના હોવા જોઈએ અને 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ. આ લાભ થશે. હાલ મારી ઉંમર 32 વર્ષની છે, એટલે એ પ્રમાણે મારા 120 રૂપિયા દર મહિને મારા ખાતામાંથી ઓટો ડેબિટ થઈ જશે. જ્યારે મારી 60 વર્ષની ઉંમર થશે એટલે મને એનો લાભ ડાયરેક્ટ જ 29 ગણો મળશે. એનું કારણ કે 3,000 રૂપિયા મને એ પેન્શન મળવાનું, બરાબર. એટલે હું આકસ્મિક રીતે હું કદાચ એક્સપાયર થઈ જાઉં, હું ઓફ થઈ જાઉં તો મારા ઘરનાને એનો લાભ મળશે. અને આગળ વાત કરીએ તો જામનગરની. જામનગર શહેરમાં તહેવારના ટાંકણે ફૂડ શાખાના ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા. 50થી વધુ હોટેલ, રેસ્ટોરન્ટ અને મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરી 6 મીઠાઈના વિક્રેતાઓને ત્યાંથી મનપાની ફૂડ
શાખાની ટીમે મીઠાઈના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબમાં મોકલ્યા હતા. આપને જણાવી દઈએ કે તહેવારનો સમય છે ત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈઓ બનતી હોય છે, મોટા પ્રમાણમાં ફરસાણો બનતા હોય છે. ખાસ કરી સાતમ આઠમનો સમય છે ત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈઓ અને ફરસાણો બનતા હોય છે. લોકો બહાર રેસ્ટોરન્ટમાં અને બધી જ જગ્યાએ ખાવા જતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ દરોડા પાડવા માટે પહોંચ્યું હતું. ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગાંધીનગરથી લઈ તમામ શહેરોમાં આ જામનગરના દ્રશ્યો છે. જામનગરમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા અને છ મીઠાઈના વિક્રેતાઓને ત્યાંથી મનપાની ફૂડ શાખાની ટીમે મીઠાઈના સેમ્પલ લીધા અને લેબમાં મોકલ્યા છે. જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે મીઠાઈ ફરસાણની દુકાનોમાં ઇન્સ્પેક્શન કરી અને મીઠાઈના નમૂના લેવામાં આવેલ છે. એમાં કાલે આપણે નાગનાથ ગેટ અને રણજીત રોડ ઉપરથી ત્રણ નમૂના લઈ અને ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરામાં મોકલવામાં આવેલ છે અને આજે પણ ત્યાં હિરજી મિસ્ત્રી રોડ અને દિગ્વિજય પ્લોટ 58માંથી મીઠાઈના નમૂના લેવામાં આવેલ છે અને આ નમૂના પણ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરામાં મોકલવામાં આવશે અને આ લોકોના જે રિપોર્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે મેળા નિમિત્તે પણ એમાં ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ વાસી ખાદ્ય પદાર્થ વેચાય નહીં અને માણસોએ પણ તકેદારી રાખવી. આપણે જ્યારે મીઠાઈ કે ફરસાણ ખરીદતા હોય ત્યારે તે વાસી કે નબળી ક્વોલિટીનું નથી એની થોડીક દરેક નાગરિકોએ પણ તકેદારી રાખવી. નકલી દવાઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઈ બોલાવી છે. બ્લડ પ્રેશરની નકલી દવા બનાવી બજારમાં વેચાણ કરતી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયપુરથી દર્શ ફાર્મા દ્વારા ડિસ્પેચ કરેલી દવાની અમદાવાદની બે પેઢી પર રેડ કરી 50,000 સ્ટ્રીપ્સ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદની આરાધ્યા મેડિકલ એજન્સી અને શારદા મેડિકલ એજન્સી પરથી આ દવાઓ જપ્ત કરવામાં આવી છે. ઓરિજિનલ ભાવ કરતા 50% ઓછા ભાવે વેચાણ કરતા હતા તમામ વિક્રેતાઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે 3 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આ તમને સીધી અસર કરતી જે ખબર છે આપને બતાવી રહ્યા છે અત્યાર સુધીના મોટા ન્યૂઝ, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે નકલી દવાઓનું વેચાણ કરતી એજન્સીઓ છે તે એજન્સીઓ પર તવાઈ બોલાવી અને નકલી દવાઓ વેચતી આ એજન્સીઓ પર કાર્યવાહી કરી છે. જયપુરથી દર્શ ફાર્મા ડિસ્પેચ કરતી હતી આ દવાઓ. અમદાવાદની બે પેઢી પર રેડ પાડી 50,000 સ્ટ્રીપ્સ જપ્ત કરી લેવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ જયપુરથી એક સંદેશ આવેલો હતો કે જયપુરના એક હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરે આખા દેશની અંદર એક ટોરન્ટ કંપનીની રોસારેચ નામની બનાવટી દવા બનાવીને ટોરના નામે ડુપ્લિકેટ દવા બનાવીને વિતરણ કરેલું છે. તો ઇનપુટના આધારે અમદાવાદમાં જે બે પેઢીઓ હતી તો ત્યાં અમે તાત્કાલિક ખજાનાની તપાસ કરી. એ બંને પેઢીઓ લગભગ 50,000 જેટલી સ્ટ્રીપ લાવેલા હતા. તો તે દિવસે તપાસ કરીને લગભગ 25,000 જેટલી સ્ટ્રીપ અમે જપ્ત કરી દીધેલી છે. એ પેઢીથી બીજા હોલસેલને ત્યાં તપાસ કરતા ત્યાં પણ જે કંઈ માલ એ પણ જપ્ત કરવાની સૂચના અને કાર્યવાહી ચાલુ છે. અને હવે વાત કરીએ વરસાદની તો ભાવનગરમાં વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે જોવા મળી રહ્યો છે. સિહોર અને આસપાસના પંથકમાં વરસાદ પડી રહ્યો છે. રાજપરા, ખોડિયાર, શામપરા, નવાગામ આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળતા ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં ગ્રામ્યજનોમાં આ વરસાદને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે તો ક્યાંક વરસાદ ધોધમાર પડી રહ્યો છે. આ આંતરિક રીતે જે વરસાદ આવી રહ્યો છે થોડા થોડા અંતરાય બાદ જે વરસાદ આવી રહ્યો છે તેનાથી ખેતીમાં ક્યાંક ને ક્યાંક લાભ થઈ શકે. ભાવનગરમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે. જામનગરની વાત કરીએ, જામનગરના જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છે. ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજ્યમાં 90%થી વધારેનો વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ ચોમાસાના 40થી વધારે દિવસો બાકી છે ત્યારે હજુ પણ વરસાદ વરસી શકે છે. આ વર્ષનું ચોમાસું ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે સારા સમાચાર લઈને આવ્યું છે. ત્યારે જામનગરમાં જે વરસાદી માહોલ બન્યો છે તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અને હવે આગળ વાત કરીએ અમદાવાદ નજીક આવેલા લાંભા મંદિરમાં, જ્યાં પ્રસાદ ઇતિહાસમાં પહેલી વખત બંધ થયો છે તેની. તો અમદાવાદ સ્થિત લાંભા સ્થિત બડિયા બાપાના મંદિરના ઇતિહાસમાં પહેલી વખત પ્રસાદ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. જી હા, નારૂલ ખાતે આવેલા લાંભા મંદિરમાં પ્રસાદ વિતરણ બંધ કરવામાં આવ્યું. દૂર દૂરથી માનતા લઈને આવતા શ્રદ્ધાળુઓ પ્રસાદ ચડાવ્યા વગર દર્શન કરી રહ્યા છે. ટ્રસ્ટી મંડળના આંતરિક ઝઘડામાં શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. ટ્રસ્ટીઓના આંતરિક ઝઘડામાં ચેરિટી કમિશનરે નાણાકીય વ્યવહાર પર રોક લગાવી છે. નાણાકીય વ્યવહાર પર રોક લાગતા પ્રસાદ નિર્માણ અટક્યું છે. ખાંડ અને બેસનનો જથ્થો સમાપ્ત થતા લાડુ નથી બની શક્યા. કાયમી ટ્રસ્ટી પ્રવીણ પટેલ પર સગાઓને સાચવવાનો આરોપ છે. મંદિર બહાર સગાઓની દુકાનોને લાભ કરાવવાનો આરોપ છે. ચૂંટાયેલા ટ્રસ્ટીઓએ કાયમી ટ્રસ્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. આ ટ્રસ્ટીઓના ઝઘડામાં ઇતિહાસમાં પહેલી વખત બડિયા બાપાના મંદિરમાં પ્રસાદ વિતરણ બંધ કરવું પડ્યું છે. શીતળા સાતમનો દિવસ અને લાંભા મંદિર ખાતે પ્રસાદ જે છે એ બંધ થઈ ગયું છે, તેનું વિતરણ બંધ થઈ ગયું છે. તમામ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે. આપ જોશો કે અહીંયા જે લોકો દૂર દૂરથી આવ્યા છે તેમને વિલા મોડે, એટલે કે નિરાશ થઈને અહીંથી જવું પડી રહ્યું છે. દર્શન માત્ર કરવું પડે છે, પ્રસાદ તેમને નથી મળી રહ્યું. ખૂબ દુઃખી છે. તહેવારનો દિવસ છે, આમની સાથે જ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો અને પ્રસાદ આપને મળ્યું છે કે નહીં? પ્રસાદ નથી મળ્યું, દર્શન કરી લીધા છે, પ્રસાદ નથી મળ્યું. ચાંદખેડાથી આવેલા છીએ. શું લખેલું છે, શું સૂચના લગાવવામાં આવી છે? સૂચના છે કે ભાઈ કાચો માલ સ્ટોક નથી અને માલ છે નહીં, હાજરમાં માલ નથી. ખૂબ ઉમેદથી આશાથી આયા હશો કે પ્રસાદ મળશે, આસપાસમાં ઘરે ખવડાવીશું, બાધા માની હશે ચડાવીશું. લાડવા મળેલા છે, ચવાણું નથી મળેલું. હા બસ, લોકો માટે પ્રસાદ લઈ જવાનો. આપ શું કહેવા માંગો છો? લોકો માટે બી પ્રસાદ અમે ઘરેથી મંગાવ્યું પણ અહીંયા મળતું નથી. બરોબર, એ લોકો મંગાવ્યું, આશા કરીને અમને આયા છીએ તો અમને કીધું મારા માટે કિલો લાવો, 500 લાવો, તો બિલકુલ સ્ટોક નથી એટલે મળતું નથી અમને, એટલે અમે બી આશામાંથી નિરાશા થઈ જવાય છે. આપ શું કહેવા માંગો છો? વડીલ, કાચો માલનો સ્ટોક નથી, સ્ટોક અમને રાખવો જોઈએ. આટલી દૂરથી શ્રદ્ધાળુ આવતા હોય, એ લોકોને પ્રસાદ ના મળે તો કેટલું નિરાશ થાય અને લોકો માટે દુઃખ ભર્યું કહેવાય, એટલે લોકોને સ્ટોક રાખવો જરૂરી છે. આ લોકોને આપ શું કહેવા માંગો છો? વડીલ, આપણે બાબરથી આવેલા હતા, પ્રસાદ મળ્યો નથી, અમે નિરાધાર થઈ રહ્યા છે. અમારે માનતા કરવાની છે, માનતા પૂરી કરી થઈ કે એમ નહીં, પ્રસાદ નહીં મળે, ધક્કો પડે એવો છે. બાબરથી આવ્યા છો, ખૂબ માનતા માનીને માનતા માનલી સાહેબ, માનતા માનીને હતી એટલે પ્રસાદ ના મળ્યો, એટલે હવે બહારથી મારે પ્રસાદ કરી લઈને પ્રસાદ કરવો પડશે. તો આ પરિસ્થિતિ છે લાંભા મંદિરની, કે લાંભા મંદિરની અંદર પ્રસાદનો જથ્થો છે એ સમાપ્ત થઈ ગયો છે અને જેમ જેમ શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે તેમને હવે પ્રસાદ નથી મળતું. કોઈ ભાભરથી આવ્યું છે, કોઈ માણસાથી આવ્યું છે, ગુજરાતના તમામ ખૂણાઓથી આ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે તેમને પ્રસાદ નથી મળી રહ્યું અને આ લોકો નિરાશ થઈ રહ્યા છે. કેમેરા પર્સન અક્ષય રાવલની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે લાંભા મંદિરની પ્રસાદ બારીને તાળા લાગ્યા છે. દૂર દૂરથી આવતા ભક્તો પ્રસાદ ચડાવ્યા વગર પાછા ફરી રહ્યા છે. માનતા લઈને આવેલા ભક્તોને પ્રસાદ ન મળતા કેવી રીતે માનતા પૂરી કરવી એ પણ ભક્તો માટે યક્ષ પ્રશ્ન બની ગયો. આસ્થાનું આ કેન્દ્ર, લાખો લોકો પહોંચતા હોય છે, હજારો લોકો તહેવારના સમયે આવતા હોય છે અને એ જ સમયે પ્રસાદ વિતરણ બારીને તાળા લાગ્યા છે. ટ્રસ્ટીઓની આંતરિક જે વિખવાદ છે તેને કારણે ક્યાંક ને ક્યાંક ભક્તોને તેમની આસ્થા સાથે સમજૂતી કરવી પડી રહી છે. દૂર દૂરથી આવતા ભક્તો નિરાશ મને પાછા ફર્યા છે. ઇતિહાસમાં પહેલી વખત આ પ્રસાદ કેન્દ્ર, ચવાણું અને જે લાડુ મળે છે તે બંધ કરવા પડ્યા છે. આસ્થાનું આ કેન્દ્ર છે, બડિયા બાપાનું મંદિર અને રસોડાની ઇતિહાસમાં પહેલી વખત બંધ કરવાની ફરજ પડી છે. તો આ સાથે જ બિગ ન્યૂઝમાં હાલ બસ આટલું જ, પરંતુ આપની ચેનલ ઝી 24 કલાક રોજ રાત્રે 8 વાગે દિવસભરના બિગ ન્યૂઝ આપની સમક્ષ મુકતા રહેશે કે જે આપને સીધી અસર કરશે. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.